Hello વિદ્યાર્થી મિત્રો નવલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલય YouTube ચેનલ માં હું દીપ્તિબેન મેડમ ને આપનું સ્વાગત કરું છું. ધોરણ 3 નો વિષય છે આપણો આસપાસ. હવે પાઠ આપણે કેટલા માં પહોંચ્યા છીએ? 14 નો. તો જો આપણે 13 નો પાઠ કેવો અઘરો લાગતો હોય તો હવે પછીના બે પાઠ કેટલા સરસ સહેલા મૂકા છે કે આમાં આપણે ખાલી પાઠ સમજશું ત્યાં પ્રશ્ન જવાબ આવડી જશે. તો આ પાઠનું નામ છે આપણો ખોરાક. પેજ નંબર 95 ખોલો બુક ની અંદર અને પાઠના ચિત્ર જુઓ જી. બરાબર, એમાં વેણનું કુટુંબ અને રાણીનું કુટુંબ બે કુટુંબ બતાવ્યા છે. તો આ પાઠની અંદર આપણે આપણા ખોરાક વિશે શીખવાનું છે અને આપણા કુટુંબ વિશે શીખવાનું છે. તો પહેલા તો આપણે એની સમજૂતી જોઈએ પાઠની, કે કુટુંબ કોને કહેવાય એ જજી આપણને તો ખબર નથી. તો ચાલો આપણે પાઠની સમજૂતી જોશું જેથી કરીને પાઠના પ્રશ્ન જવાબ આપણને સહેલા લાગશે અને આપણે થોડાક પ્રશ્ન જવાબ આમાંથી જ શીખી લઈશું. આપણને ચમચીથી ખાતા આપણને કુટુંબ માંથી શીખવા મળે કે ભાઈ આપણને દાળ પીસીને ખવડાવે નાના હોય ત્યારે. બરાબર, તો હવે આપણે પહેલી શરૂઆત કરીએ કુટુંબ કોને કહેવાય. તો કુટુંબ કે જે આપણી ઘરની અંદર આપણી સાથે રહેતા હોય, આપણી સાથે આપણા મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન કાકા કાકી બધા સાથે રહેતા હોય ને તો એને કુટુંબ કહેવાય. એમાં આપણે બે કુટુંબમાં બે પ્રકાર હોય, સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. પણ અહીંયા આપણે ખાલી કુટુંબ વિશે અને આપણા ખોરાક વિશે શીખવાનું છે. તો હવે આપણા જીવનની અંદર સમૂહ જીવનના પાઠ કુટુંબ શીખવે છે. સમૂહ જીવન એટલે સાથે રહેવું, સાથે રહેવાના પાઠ આપણને આપણું કુટુંબ શીખવે છે. અને બીજું પોઈન્ટ છે, કુટુંબના સભ્યો બાળકના સંસ્કારનું સૂચન કરે છે. ઉમળા છોડને જે મળીએ તેમ મળે, આ યુક્તિ અથવા તો આ વાક્ય આપણા કુટુંબમાં મહત્વનો ભાગ ભજવે છે. જોયું ને કે બાળકમાં સંસ્કારનું સિંચન ક્યારે થાય, કે શરૂઆતનું પહેલું જ જે વસ્તુ છે શીખવાની શરૂઆત કુટુંબમાંથી થાય. બાળક જો નાનું થાય ને એટલે એને મમ્મીને પપ્પાને બધાને ઓળખતું થઈ જાય. કેવી રીતે? કારણ કે તે તેની સાથે રહે છે. બરાબર, એવી રીતે પહેલા તો આપણે બધું જ શીખવાનું કુટુંબમાંથી જ આવે. કુટુંબ જ આપણને શીખવાડે. આપણો ભાઈ મળી ગયો તો આપણને કેવી લાગણી થાય કે ભાઈ એ તો મારો ભાઈ છે, તો અથવા તો એ તો મારી બેન છે, અથવા તો આપણા મમ્મી છે. તો એવી બધી લાગણી એવું બધું કુટુંબમાંથી આપણને શીખવા મળે. અને કુટુંબ આપણને કહે છે કે નાનું બાળક હોય એને આપણે જેમ વાળીને મળે, આપણે એને ખરાબ શીખવાડીશું તો ખરાબ સંગત થશે, આપણે એને સારું શીખવાડીશું તો સારી સંગત મળશે. એટલે એ બધું ભાગ કોણ ભજવે છે? કુટુંબ ભજવે છે કે બાળકોની અંદર સારા શિક્ષણ સંસ્કાર આવે. હવે જુઓ કે આપણા પરિવારના તમામ સભ્યોને આપણા મમ્મી પપ્પા સવારથી છે રાત્રિ સુધી સાર સંભાળ રાખે છે. બરાબર, તો કે આપણા પરિવારની અંદર આપણા ઘરની અંદર જે રહેતા હોય એમાં સૌથી મહત્વનો ભાગ કોણ ભજવે? વડીલો છે. આપણે નાના બાળકો શું કરી દઈએ, બહુ તો કામ ન કરીએ ને, તો બાળકો જો મમ્મી હોય તો એ સવારથી સાંજ સુધી આપણા ઘરના સભ્યોની સંભાળ રાખતી હોય કે ભાઈ બારની દાંત નથી દાદાની તો હાલો એવી એના માટે ખીચડી બનાવી દઈએ. એવી તો અનેક એવી બધી વસ્તુઓ છે કે જે આપણે કહી ન શકાય. તો આપણા મમ્મી પપ્પા ધ્યાન રાખતા હોય છે આપણા કુટુંબનું, કાકા કાકી હોય તો તે પણ રાખતા હોય છે. તો વડીલો હંમેશા પોતાની જવાબદારી નિભાવે છે. પપ્પા પણ ઘરનું પૂરણ આપણું પોષણ પૂરું થાય એટલું સરસ મજાનું આપણું ધ્યાન રાખીને કામ કરે છે. અને મમ્મી પણ આપણા સવારથી સાંજ સુધી આપણું ઉઠે ત્યાંથી સૂવે ત્યાં સુધી ઘરના સભ્યોની મદદરૂપ થાય છે. હવે પછીનો પોઈન્ટ છે, આપણે ખોરાકમાં જુદા જુદા ખાદ્ય પદાર્થો લઈએ છીએ. આ પદાર્થો વનસ્પતિ અને પ્રાણીમાંથી મળે છે. તો જો હવે આપણા મમ્મી પપ્પા આપણે આર્થિક રીતે કે કમાઈને મદદ કરે તો મમ્મી છે તો બધા એનું ખાવા પીવામાં ધ્યાન રાખે કે કોને શું ભાવે છે. જો ક્યારેક આપણને ન ભાવતું શાક હોય તો આપણે શું કરીએ છીએ, જમતા નથી ને, કારેલા ખાવ છો તમે તો તરત અવાજ આવે કે ના એ અમને ભાવતું નથી, રીંગણાનું શાક ભાવતું નથી. તો મમ્મી શું કરે છે, ગોળ રોટલી બનાવી દે છે, રોટલીનું ભૂંગળું કરી દે છે. એમ આપણી ખોરાકની આપણી ખાવા પીવાનું ધ્યાન અથવા તો સવાર સુધી આપણું ધ્યાન કોણ રાખે છે? આપણા મમ્મી રાખે છે. એવી રીતે હવે ખોરાક આપણને લઈએ છીએ તો ખોરાક બધું બને છે કેવી રીતના? તો ખોરાક બે વસ્તુમાંથી, એક તો વનસ્પતિ જન્ય અને એક તો પ્રાણી જન્ય, એ બે વસ્તુમાંથી આપણને મળે છે. તો આપણે કહેશું વનસ્પતિ શું, આપણે કઈ વનસ્પતિ નું કહીએ તો વિચાર આવે કે લે આપણે વનસ્પતિ ખાતા હશે, પણ ના, જે ભાગ છે એને વનસ્પતિ કહેવાય છે.
તુલસી છે એનો છોડ હોય, અરવસનું ઝાડ હોય નાનો છોડ હોય, અજમો છે, એ બધા કુંડામાં વાવીએ છીએ ને, તો એ બધું વનસ્પતિ જન્ય કહેવાય કે જમીનમાંથી ઉત્પન્ન થાય છે. અને પછીનું છે પ્રાણી. તો પ્રાણીમાં શું આવે? તો જો આપણે તમે દૂધ પીવો છો ને, કોણ આપે છે? ગાય ભેંસ આપે છે ને, તો એ બધું કોણ કહેવાય? પ્રાણી કહેવાય. આપણે આગળ શીખી ગયા કે પ્રાણી કોને કહેવાય, પંખી કોને કહેવાય, કોણ દર મારીએ, કોઈ માળા મારીએ, એવું બધું આપણે શીખી ગયા છે. તો પ્રાણીમાંથી આપણને શું મળે? દૂધ, દહીં, છાશ, એવું બધું આપણે કેમાંથી? પ્રાણીમાંથી મેળવીએ છીએ ને. હવે પછીનો પોઈન્ટ છે, ઘણી બધી વનસ્પતિનો આપણે ઔષધિ તરીકે ઉપયોગ કરીએ છીએ. હા, ખબર હશે ને, અત્યારે જો મમ્મી તમને જરાક ઉધરસ આવે તો કેવી હળદર પીવડાવે છે, હળદરનો ઉકાળો પીવડાવે છે, તુલસીના પાન આપણને ચાવવા નાખીએ છીએ, પછી અજમો, ઉધરસ આવે તો અરડુસી, શરદી ઉધરસ થાય તો બરાબર ને, પેટમાં દુખતું હોય તો તમને અજમો ખવડાવે છે, કે પેટમાં કદાચ અપચો થયો હોય તો થોડાક અજમાના દાણા ખાઈ લો, અથવા તો લીલો અજમો હોય તો પણ તે તમે ખાઈ શકો છો. એવી રીતે આપણે ઘણી જગ્યાએ, અથવા તો તમને વાયકું હોય કઈ જગ્યાએ નાનું એવું ચેપું હોય, લોહી નીકળું, તો શું કરે છે? હળદર દબાવી દે છે ને. તો એવી રીતે આપણે ઘણા બધો ઔષધિ તરીકે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. હવે એના પછીનો પોઈન્ટ છે, રસોઈ બનાવવા આપણે ઘણા બધા મસાલાનો ઉપયોગ કરીએ છીએ, તેથી ખોરાકનું મહત્વનું સ્થાન થાય છે. હવે જો ઘણા બધા શાકમાં મસાલા નાખીએ, જો મસાલા ન નાખીએ તો રસોઈ કેવી લાગે? ફીકી લાગે, બરાબર? તો મસાલા છે આપણા રસોડાની અંદરના, એ ઘણો બધો ભાગ ભજવે છે. તો તમે ક્યારેય તમારા મમ્મીની સાથે મસાલું જોયું છે? જે મમ્મી શાક બનાવે એમાં ખાનામાં શું રાખેલું હોય છે? હળદર, મરચું, ધાણા જીરું, રાઈ જીરું, પછી હિંગ, આવી બધી વસ્તુ છે. તો એ બધી આપણી રસોઈમાં ઉપયોગ થાય છે, જેથી કરીને આપણે રસોડામાં આપણને રસોઈ જે બનાવીએ સ્વાદિષ્ટ લાગે, આપણે સુગંધ આવે. ત્યાં કહી દઉં કે મમ્મી આજ તો તમે બટેટાનું શાક બનાવ્યું છે, અથવા તો તરત કહી દઈએ કે આજે લસણવાળું ભીંડાનું શાક બન્યું છે. તો એ ક્યારે કહી શકીએ? જ્યારે એમાં મસાલાનો ઉપયોગ થયો હોય ત્યારે. એમનો જો મસાલા વગર બનાવે તો તે બાફેલું લાગે અને એમાં આપણને સ્વાદ લાગતો નથી. હવે આપણા રસોડાના મસાલાઓ આપણા શરીરની સામાન્ય બીમારીઓમાં બીમારીનો રામબાણ ઈલાજ છે. હવે જો રસોડાની અંદર જે મસાલા હોય એ આપણા શરીરની સામાન્ય બીમારી હોય એમાં આપણને રામબાણ ઈલાજ છે. તો ધારો કે તમને પેટમાં દુખે છે, તો મમ્મી આપણને રસોડામાંથી અજમો લઈ આવે અને તમને ખવડાવી દે, તો જે ખોરાકનું પાચન ન થયું હોય તો તે અજમો કરી દે છે પાચન, બરાબર? હવે પછી બીજું જોઈએ કે ઉધરસ આવે છે તો હળદરનો ઉકાળો પીવડાવે છે, બરાબર? ક્યાંક વાપર્યું છે. તો આ બધું નાની નાની સામાન્ય બીમારી હોય તો એનો ઈલાજ આપણને રસોડામાંથી ન જ મળી જાય છે, અને આપણે એવી રીતે નાની નાની બીમારીઓ ઘરે જ આપણે દૂર કરી શકીએ છીએ. તો આ પાઠની અંદર આપણે ખોરાક વિશે શીખવાનું છે, પછી કુટુંબ વિશે. તો અહીંયા જે ચિત્ર છે એ ચિત્ર જુઓ જી, તમે વેણોનું કુટુંબ અને રાણીનું કુટુંબ ચિત્ર જોશો ત્યાં તમને પાઠ સમજાશે કે બે કુટુંબની અંદર કેટલો ફેર છે. જો વેણોનું કુટુંબ છે એમાં એના મમ્મી રસોઈ બનાવે છે અને એના ભાઈ છે કે પપ્પા છે તે સારવણીથી કચરો વાળે છે. પછી બીજું ચિત્ર જુઓ લાઈનમાં, અહીંયા જુઓ બધા મમ્મી પપ્પા અને વેણુ સાથે જમવા બેઠા છે. એના પછીનું ચિત્ર જુઓ, મમ્મી પપ્પા બે સમાચાર પત્ર વાંચે છે અને વેણુ સાયકલ ફેરવે છે, રમે છે. હવે આપણે રાણીનું કુટુંબ જોઈએ, તો જો તમને રાણીનું કુટુંબ અને વેણુનું કુટુંબનો તફાવત પૂછે તો આ બધા મુદ્દા તમારે લખવાના રહેશે. હવે રાણી કુટુંબ વિશે જુઓ, એના મમ્મી રસોડામાં એકલા રસોઈ બનાવે છે, પછી ભાઈ અને પપ્પા જમે છે અને રાણી છે એમને રસોઈ પીરસે છે. પછી ત્રીજું ચિત્ર જુઓ, પપ્પા સમાચાર પત્ર વાંચે છે અને રાણી અને એના મમ્મી બે કામ કરે છે. જુઓ મારા મમ્મીની માથે જો વસ્તુનો ભારો છે અને રાણીની માથે માટલું છે પાણી ભરેલું છે ને, તો તે બે કામ કરે છે. તો આ કુટુંબમાં આપણે શું બેમાં સમજ્યા કે અહીંયા બધા સાથે મળીને કામ કરે છે અને સાથે બેસીને જમે છે. તો આ કુટુંબમાં જુઓ, આ કુટુંબમાં એવું છે કે મમ્મી લેડીઝ કામ જ કરે છે. જો મમ્મી અને બેન બે કામ કરતા દેખાડ્યા છે, અને જે વડીલો છે, જે પુરુષો છે, જે પપ્પા છે, ભાઈ છે, એ જમે છે. તો આવી રીતે કુટુંબમાં ઘણો બધો ફેરફાર હોય છે, ભલે બે કુટુંબ હોય પણ આવી રીતે એનો તફાવત આપણે લખીશું. અને આવી રીતે જે નીચેના પ્રશ્નના જવાબ છે, જુઓ જુઓ અને કહો, આ બે પ્રશ્નના જવાબ તમારે ચિત્ર ઉપરથી કરવાના રહેશે. હવે પાછળનો નેક્સ્ટ પેજ આપણે પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.